લોકોની વ્યથાનું કનેક્શન એટલે ગુજરાત દર્શન ન્યૂઝ ચેનલમાં આપ સર્વે સાથી મિત્રોનું હાર્દિક સ્વાગત છે. તો મિત્રો, ખેડૂત આંદોલન ચાલી રહ્યું છે અને ત્રીજો દિવસે ભારત બંધનું એરાન કરવામાં આવ્યું છે. ખેડૂત સંગઠન અને સરકાર વચ્ચે ત્રણ વાર વાતચીત કરવામાં આવી છે, પરંતુ હજી સુધી કોઈ નિરાકરણ આવ્યું નથી, કોઈ નિષ્કર્ષ પર પહોંચવામાં આવ્યો નથી. ત્યારે આંગ્રો આંદોલન છે તે હવે ઉગ્ર બનતું નજરે પડી રહ્યું છે અને ખાસ કરીને જે સેનાના જવાનો છે તેમના દ્વારા સતત ટીયર ગેસના સેલ છોડીને ખેડૂતોને આગળ વધતા રોકવામાં આવી રહ્યા છે. ખેડૂતો અત્યારે બધી જ બોર્ડર પર પહોંચી ચૂક્યા છે અને આગળ વધવાની તૈયારીઓ કરી રહ્યા છે, ત્યારે હજી પણ ખેડૂતોની સંખ્યા સતત વધતી નજરે પડી રહી છે અને મોટી સંખ્યામાં ખેડૂતો બોર્ડર પર એકઠા થઈ રહ્યા છે. તો ખાસ કરીને અત્યારે તમે માહોલ જોઈ શકો છો, બોર્ડર ઉપર ખેડૂતોનો જમાવડો જોવા મળી રહ્યો છે. MSPને લઈને ખેડૂતો આંદોલન કરી રહ્યા છે અને સરકાર અને ખેડૂતો વચ્ચે સતત વાતચીતનો દોર પણ ચાલુ છે, પરંતુ હાલ સુધી પણ કોઈ નિષ્કર્ષ આવ્યો નથી અને સતત વાતચીત થઈ રહી છે ત્યારે સકારાત્મક વાતચીતના સમાચાર મળી રહ્યા છે. પરંતુ આ આંદોલન વચ્ચે એક ખેડૂતના મૃત્યુના સમાચાર પણ સામે આવી રહ્યા છે. એક ખેડૂત છે, તે જ્ઞાનસિંહ છે, તે આ આંદોલનમાં શહીદ થયા છે. તો પ્રથમ મૃત્યુ થયું છે આ જે બીજું ખેડૂત આંદોલન છે તેમાં, અને આની પહેલાં જે પ્રથમ ખેડૂત આંદોલન થયું હતું તેમાં પણ મોટી સંખ્યામાં ખેડૂતોના મોત થયા હતા. ત્યારે ખૂબ જ દુઃખદ સમાચાર આ ચોક્કસપણે ગણી શકાય, પરંતુ અત્યારે માહોલ એક પ્રકારે બગડતો નજરે પડી રહ્યો છે. આજે સતત ત્રીજો દિવસ છે અને સેના અને ખેડૂતો વચ્ચેનું ઘર્ષણ છે તે યથાવત જોવા મળી રહ્યું છે. સતત ટીયર ગેસના છેલ છોડી અને ખેડૂતોને આગળ વધવામાં આવે તેને રોકવામાં આવી રહ્યા છે. જોકે ખેડૂતોની સંખ્યા પણ સતત વધી રહી છે અને ઘર્ષણ પણ સતત વધતું નજરે પડી રહ્યું છે. ત્યારે આગામી બેઠકમાં શું નિર્ણય આવે તે હવે જોવું રહ્યું. સરકાર છે તે સતત વાતચીત કરવા માટે તૈયાર છે અને ખેડૂતો પણ વાતચીતને સકારાત્મક ગણાવી રહ્યા છે, પરંતુ હજી સુધી આ વાતચીતનો કોઈ હલ આવ્યો નથી અને MSP પર સતત ખેડૂત સંગઠન છે તે અડેલા જોવા મળી રહ્યા છે. તો સરકાર અને ખેડૂત સંગઠન વચ્ચે જલ્દીથી નિરાકરણ આવે તેવી આપણે ધારણા રાખી રહ્યા છીએ.